નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિજય સર, ઇઝી મેથ્સ એન્ડ સાયન્સ ચેનલમાં હું વિજય શુક્લા તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 5.1 સાતત્ય અને વિકલનીયતા સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ બરાબર 5x - 3, એક્સ બરાબર 0, એક્સ બરાબર -3 અને એક્સ બરાબર 5 આગળ સતત છે, બરોબર. તો પહેલા આપણી પાસે શું છે? તો કે જો પહેલા 0 લેવાનું છે એક્સ બરાબર, તો એફ ઓફ એક્સ બરાબર 5x - 3, તો એક્સ ની જગ્યાએ પેલા 0 પુટ કરો એટલે 5 - 0, તમને ખ્યાલ છે શું આવશે? તો કે 0, અને 0 - 3 બરાબર શું આવશે? -3, એટલે અહીંયા કિંમત આવશે -3. ચાલો હવે લિમિટ મૂકીને જોવો જોઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 5x - 3, અહીંયા એક્સ ની જગ્યાએ 0 લિમિટ મૂકો તો 5 - 0 - 0 અને -3. તો જો આ કિંમતમાં મૂકીને જોયું અને લિમિટ મૂકીને પણ જોયું, તો બંનેમાં જુઓ, આમ તો તમને ખબર છે કે 5x - 3 શું છે? સુરેખ બહુપદી છે. સુરેખ પદ્ય બહુપદી હોય ને તો એ હંમેશા સતત જ હોય, બરોબર. એટલે અહીંયા બેમાં જો શું આવ્યું? -3. તો એ પણ આપણે કહી શકાય કે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર -3, તો એક્સ બરાબર 0 આગળ સતત છે. હવે આપણે એક્સ ની વેલ્યુ 0 હતું ને, એની જગ્યાએ શું લેવાનું? -3. તો અહીંયા -3 મૂકો એટલે 5 - -3 એટલે -15 - 3 એટલે -18. હવે લિમિટમાં તમે મૂકજો આ રીતનું, હમણાં મેં શીખડાવ્યું પ્રમાણે. તો અહીંયા પણ જોજો તો આન્સર શું આવશે? -18. તો આપણે કહી શકીએ કે આ બે ઇક્વલ છે એટલે એક્સ બરાબર -3 આગળ સતત છે. તો આજ તમારે એક્સ બરાબર શું મૂકવાનું છે? 5. તો થઈ ગયું ને, 5 - 5 - 5 - 3 જાય તો 22. લિમિટમાં મૂકો તો અહીંયા એક્સ ની જગ્યાએ 5 મૂકો તો 5 - 5 - 25 - 3 - 22. તો આવી રીતે તમે આ કહી શકો કે વિધેય એફ ઓફ એક્સ બરાબર 5x - 3, જ્યાં એક્સ બરાબર 0 લઈએ, એક્સ બરાબર -3 લઈએ અને એક્સ બરાબર 5 આગળ સતત છે. તો આ સમ છે, દાખલો નોટ ડાઉન કરી લ્યો. મારી ચેનલને સૌથી વધારે લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હું વિજય શુક્લ, વિજય સર ઇઝ મેથ્સ એન્ડ સાયન્સ ચેનલ જોવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.